કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? મહાદેવ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ટીચિંગમાં દરેક બાળકોનું હાર્દિક સ્વાગત છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, હાલની પરિસ્થિતિમાં પણ આપણી સ્કૂલ દ્વારા ખૂબ સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે અને એક કાર્ય છે ઘરે રહીને પણ તમે ખૂબ સરસ મજાનું કરી રહ્યા છો. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે છે એ આપણે આપણા ધોરણ 4 વિષય ગુજરાતીની અંદર કાવ્ય 6 રાતા ફૂલ વિશેનો અભ્યાસ કરીશું, કે જેના કવિ છે ઝવેરચંદ મેઘાણી. બરાબર છે. અગાઉ પણ આપણે ખૂબ સરસ મજાની ઝવેરચંદ મેઘાણી વિશે પણ વાતચીત કરી હતી અને આ કાવ્યનો પરિચય પણ કર્યો છે કે આ કાવ્યનું નામ છે રાતા ફૂલ. રાતા એટલે કે લાલ કલરના, ફૂલ એટલે કે ઝુમખું. તો આ રાતા કલરનું જે ઝુમખું છે એના વિશેની વાત કરવામાં આવી છે. આ સાથે રાતા કલરની બીજી કઈ કઈ વસ્તુઓ છે એની છે એ પરિચય પણ આપણને આપવામાં આવ્યો છે. તો હવે જોઈએ ઝવેરચંદ મેઘાણી વિશેની વાતચીત. તો આ ઝવેરચંદ મેઘાણી છે એ ખૂબ જ ઊંચા ગજાના કવિ અને સાહિત્યકાર છે કે જેમણે કિલ્લોલ અને સૌરાષ્ટ્રની રસધાર નામના પુસ્તકોનું લેખન કરેલું છે. આ ઝવેરચંદ મેઘાણીનો સમય એ આઝાદીનો સમય હતો કે જ્યારે તેઓ ખૂબ સરસ મજાના કાવ્યોની રચના કરી અને પોતાએ છે એ લોકોને આઝાદીની લડત માટે પણ પ્રેરણા આપતા હતા. તેઓ પોતે છે એ પોતે ઘરે ઘરે જઈને ગામડે ગામડે ફરી ત્યાં લોકો સાથે બેસે, વાતચીત કરે અને એમના વિચારો જાણી અને એના ઉપરથી કાવ્યો છે એની રચના કરતા. માટે તેમણે છે એ ખૂબ સરસ મજાના આવા કાવ્યો છે એની રચના કરી અને આપણી સમક્ષ રજૂઆત કરેલી જોવા મળે છે. આગળના ધોરણમાં પણ તમે એમના ખૂબ સરસ મજાનું કાવ્યો છે એને ભણશો. બરાબર છે. એટલા માટે આ ઝવેરચંદ મેઘાણી છે એને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપવામાં આવ્યું છે અને ભારત રત્ન એવોર્ડ પણ પ્રાપ્ત કરેલો છે. તો આ જોઈએ આપણે કવિનો પરિચય કે જેમણે ખૂબ સરસ મજાના કાવ્યોની રચના કરી અને લોકોને છે એ ખૂબ સરસ પ્રેરણા આપેલી છે. તો આપણું જે કાવ્ય છે રાતા ફૂલ એ પણ એમની એક રચના છે કે જેની અંદર ખૂબ સરસ મજાની લાલ કલરની એટલે કે રાતે કઈ કઈ વસ્તુ છે એનો પરિચય છે એ આપણને આપવામાં આવ્યો છે. તો ચાલો ફરી પાછું આપણે છે એ કાવ્યગાન કરીશું, સાથે સાથે સમજૂતી પ્રાપ્ત કરીશું અને એની પ્રશ્નોત્તરીને આગળ આપણે આજે વધારીશું. બરાબર છે. કાવ્યનું નામ છે રાતા ફૂલ, કવિ છે ઝવેરચંદ મેઘાણી. આ કાવ્યની અંદર છે એ આપણને રાતા કલરના ફૂલોનું ઝુમખડું એટલે કે ઝુમખું ઝુંડ છે એ પોતે છે એ કેવું છે એ દર્શાવવામાં આવ્યું છે. બીજું તો કે પોપટનું શું લાલ હોય છે, તો કે પોપટની લાલ ચાંચ હોય છે, પારેવડાની આંખ રાતી હોય છે, મરઘલડાની માંજર રાતી હોય છે, સ્ત્રીની ચૂંદડી રાતી હોય છે, બાળકના ગાલ રાતા હોય છે, એક સ્ત્રી હોય છે એનો સેંથો પણ છે એ લાલ હોય છે. આ ઉપરાંત તો કે ગોખપમાં ભાભી બેઠી છે એના દાંત છે એ પણ લાલ જોવા મળે છે. આ ઉપરાંત તો કે એક પહાડ ઉપર પાવળિયો છે એટલે કે પાળિયો છે એના ઉપર જે સિંદૂર લગાવવામાં આવે છે એ પણ રાતા રંગનું છે. આભમાથે એટલે કે આકાશમાં ચાંદરડું એટલે ચાંદો છે એનો આછો તેજ રેલાય છે એ પણ રાતો છે. અને છેલ્લી પંક્તિમાં આપણને સિંધુ પાળ એટલે સમુદ્રના કિનારે જ્યારે સાંજ પડે છે ત્યારે હોજ પથરાય છે આછો પ્રકાશ પથરાય છે એ પણ રાતા રંગનો હોય છે.
એ વાત છે એ આપણને રજૂ કરવામાં આવેલી છે. બરાબર છે, તમારે પણ આ કાવ્યને ગાઈને પણ શીખી જવાનું છે. તો ચાલો હવે દરેક પંક્તિનો પરિચય મેળવી અને આગળ આપણે વધીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી પંક્તિ આમાં આપણને કીધું છે કે એક ઝાડ માથે ઝુમખડું, ઝુમખડે રાતા ફૂલ, ભમર રે રંગ ડોલરિયો. સમજૂતી જોઈએ કે એક ઝાડ ઉપર ઝુમખું લટકી રહ્યું છે, એટલે કે ફૂલોનું ઝુંડ છે. અહીંયા ચિત્રમાં પણ તમને દર્શાવવામાં આવ્યું છે. આ ઝુમખામાં લાલ રંગના ફૂલો છે, લાલ એટલે કે રાતા રંગના ફૂલો છે, એ જોઈને ડોલરિયો છોડ છે એ આનંદથી ઝૂમી રહ્યો છે. ડોલરિયો નામનો એક છોડ આવે છે, એ આ જોઈ અને આનંદથી ખુશીથી છે એ જાણે ઝૂમી રહ્યો હોય એવું લાગે છે. ચાલો હવે જોઈએ બીજી પંક્તિમાં શું કહે છે. એક ડાળ માથે પોપટડો, એક ડાળ માથે પોપટડો, પોપટડે રાતી ચાંચ, ભમર રે રંગ ડોલરિયો. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, કે એક ડાળ ઉપર પોપટ બેઠો છે. અહીંયા તમને દેખાય છે ચિત્રમાં કે એક સરસ મજાની વૃક્ષની ડાળ હોય છે, એના ઉપર પોપટ બેઠો હોય છે. આ પોપટની ચાંચ હોય છે એ રાતા રંગની હોય છે, એટલે કે લાલ રંગની હોય છે. એ જોઈને ડોલરિયો છોડ છે એ આનંદથી ઝૂમી રહ્યો છે. આ લાલ ચાંચ છે એ જોઈ અને આ ડોલરિયો નામનો જે છોડ છે એ આનંદથી ખુશીથી છે એ ઝૂમી રહ્યો છે. જુઓ આ છોડ કેવો છે, કે જે લાલ રંગની બધી જ વસ્તુઓ જોઈ અને આનંદિત થઈ જાય એવો છે. બરાબર છે, એટલા માટે કહ્યું છે કે એક ડાળ માથે પોપટડો, પોપટડે રાતી ચાંચ, ભમર રે રંગ ડોલરિયો. બરાબર છે, તો બીજી પંક્તિમાં આપણને પોપટની રાતી ચાંચ વિશેની માહિતી રજૂ કરેલી છે. હવે આગળ જોઈએ આગળની પંક્તિમાં શું આપણને દર્શાવે છે. એક પાળ માથે પારેવડું, એક પાળ માથે પારેવડું, પારેવડે રાતી આંખ, ભમર રે રંગ ડોલરિયો. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કે એક પાળ ઉપર પારેવડું બેઠું છે. આ પારેવડાની આંખ છે એ રાતી છે, એટલે કે લાલ કલરની છે. ભમર રે રંગ ડોલરિયો, આ જોઈને જે ડોલરિયો નામનો છોડ છે એ આનંદથી ઝૂમી રહ્યો છે. હવે આપણે એમ થાય પારેવડું એટલે શું, તો કે કબૂતરને બીજા નામ તરીકે પારેવડા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ચિત્રમાં પણ તમને પ્રદર્શિત થાય છે કે આ પારેવડાની જે આંખ હોય છે એ રાતી હોય છે, એટલે કે લાલ કલરની હોય છે. એ જોઈને આ ડોલરિયો નામનો છોડ છે એ આનંદથી લૂમી ઝૂમી રહ્યો છે, મતલબ કે સરસ મજાનો લહેરાઈ રહ્યો હોય એવું લાગે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈશું કે આગળની પંક્તિમાં આપણને શું રાતો દર્શાવવામાં આવ્યું છે. સરસ મજાની વાત કરી છે કે એક મોલ માથે મરઘલડો, મરઘલડે માંજર લાલ, ભમર રે રંગ ડોલરિયો. શું કીધું છે બધા વાંચે. એક મોલ માથે મરઘલડો, મરઘલડે માંજર લાલ, ભમર રે રંગ ડોલરિયો. મોલ એટલે કે મહેલ. પહેલાંના સમયની અંદર આવી રીતે રાજા મહારાજાના મહાન વ્યક્તિઓ હોય એ લોકોના આવી રીતે મહેલ હોતા, જે આઝાદીના સમયે છે એ વાત કરી છે. તો આ મહેલ હોય ને એને ઉપર સરસ મજાનો મરઘો બેઠો છે અને આ મરઘાના માથા ઉપર લાલ કલરની કલગી હોય છે. એ જોઈને આ ડોલરિયો નામનો છોડ છે એ આનંદથી ઝૂમી રહ્યો છે, મતલબ ખૂબ ખુશ થઈ અને લહેરાઈ રહ્યો હોય એવું લાગે છે. અહીંયા ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે આ મહેલ છે
અને મહેલ ઉપર સરસ મજાનો મરઘો બેઠો છે. આ મરઘાની ઉપર લાલ કલરની કલગી હોય છે, બરાબર છે? તો એ જોઈને આ છોડ છે એ લૂમી ઝૂમી રહ્યો છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ પંક્તિમાં આપણે મરઘાની કલગીની વાત કરવામાં આવી છે. ચાલો હવે જોઈએ આગળનો પંક્તિમાં શું છે. એક નાર માથે ચુંદડી, ચુંદડીએ રાતી ભાત, ભમર રે રંગ ડોલરિયો. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કે એક નાર એટલે કે નારી સ્ત્રી, એના માથા ઉપર ચુંદડી ઓઢી છે. એણે ચુંદડીમાં લાલ કલરની ભાત છે, ભાત એટલે કે ડિઝાઇન છે, એ જોઈને ડોલરિયો નામનો છોડ છે એ આનંદથી ઝૂમી રહ્યો છે, મતલબ કે લહેરાઈ રહ્યો છે. જો અહીંયા ચિત્રમાં પણ દર્શાવવામાં આવ્યું છે કે એક સ્ત્રી છે, એના માથા ઉપર ચુંદડી ઓઢી છે અને એમાં સરસ મજાની ડિઝાઇન છે, એ લાલ કલરની દેખાય છે, બરાબર ને? ચાલો હવે જોઈએ આગળની પંક્તિમાં શું છે. બધાએ સાથે ગાતા રહેવાનું છે. એક માત કાખે બાળકડું, બાળકડે રાતા ગાલ, ભમર રે રંગ ડોલરિયો. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે એક માતાની કેડ એટલે કે કમરમાં બાળકને તેડેલું છે, એટલે કે બેઠાડેલું છે, ચિત્રમાં પણ જોવા મળે છે તમને. આ બાળક છે ને, એના ગાલ છે ને એ રાતા રંગના છે. નાનું બાળક હોય એ ખૂબ જ કોમળ હોય છે, તો એના ગાલ છે ને એ લાલ કલરના થઈ જાય. આપણે સરસ રીતે અડીએ, વાલથી અડીએ, તો એના ગાલ છે એ લાલ લાલ જેવા થઈ જાય. તો આ માતાએ જે બાળક તેડેલું છે ને, એ બાળકના ગાલ પણ રાતા છે. તો એ જોઈને ડોલરિયો નામનો છોડ છે એ આનંદથી ઝૂમી રહ્યો છે, બરાબર છે? ચાલો હવે જોઈએ આગળની પંક્તિમાં શું કહેવામાં આવ્યું છે. એક બેન માથે સૈથલિયો, સૈથલીએ લાલ હિંગોળ, ભમર રે રંગ ડોલરિયો. શું કીધું છે? તો કે એક બેન એટલે કે બહેનના માથામાં સેંથો છે. અહીંયા તમને ચિત્રમાં જોવા મળે છે કે આ બહેન છે, એના માથામાં સેંથો છે. સૈથલીમાં છે એ લાલ કલરનો હિંગોળ, હિંગોળ એ લાલ કલરનો એક પ્રકારનો પદાર્થ છે, એ પૂરવામાં આવેલો છે. તો એ જોઈને આ ડોલરિયો નામનો છોડ છે એ આનંદથી ઝૂમી રહ્યો છે. હિન્દુ ધર્મમાં દરેક સ્ત્રીઓ પોતે છે પોતાના લગ્ન બાદ આવી રીતે સેથાની અંદર હિંગોળ નામનો જે લાલ પદાર્થ છે એને પૂરતી હોય છે, લગાડતી હોય છે. તો એ આ લાલ કલરનો હિંગોળ નામનો પદાર્થ છે એને જોઈને આ ડોલરિયો નામનો છોડ છે એ આનંદથી ઝૂમી રહ્યો છે, બરાબર છે? ચાલો હવે જોઈએ આગળની પંક્તિમાં શું લાલ છે. એક ગોખ માથે ભાભલડી, ભાભજના રાતા દાંત, ભમર રે રંગ ડોલરિયો. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કે એક ગોખ એટલે કે ઝરૂખામાં ભાભી બેઠા છે. ભાભી એટલે કે ભાઈના પત્ની. તો પહેલાંના સમયમાં આવી રીતે મહેલો હતા, અને મહેલોમાં આપણે જેમ ઘરની અંદર બારી હોય એમ ઝરૂખો હોય, બરાબર છે? તો એ ઝરૂખામાં છે ને એ ભાભી એટલે કે ભાઈના પત્ની બેઠા છે. અને આ ભાભી છે ને એના દાંત છે ને એ લાલ રંગના છે. પહેલાંના સમયમાં સ્ત્રીઓ છે એ બજર નામનો એક પદાર્થ છે એ દાંત ઉપર ઘસતી, એના કારણે છે એ દાંત છે ને એ લાલ કલરના થઈ જતા. તો આ ભાભી છે એના દાંત પણ લાલ રંગના છે, અને એ જોઈને ડોલરિયો નામનો છોડ છે એ આનંદથી ઝૂમી રહ્યો છે, બરાબર છે? અહીંયા ચિત્રમાં પણ જોવા મળે છે કે ભાભી બેઠા છે ગોખમાં એટલે કે ઝરૂખામાં, અને એના દાંત છે એ સરસ મજાના રાતા રંગના દેખાય છે. ચાલો હવે જોઈએ આગળના પંક્તિમાં આપણને શું દર્શાવે છે. એક પાડ માથે પાવડિયો,
एक पाड़ माथे पावड़ियो, पावड़िए लाल सिंदोर भमर रेरम डोलरियो। एक पाड़ एटले के पहाड़ पर पाळियो छे। पाळियो एटले शुं? तो के पहलाना समय में जे अमुक महान शूरवीरो थई गया होय, महान व्यक्ति थई गया होय कि जेने पोते कोई सारा कार्य माटे पोतानुं बलिदान आप्युं होय, पोतानो जीव गुमाव्यो होय, ए व्यक्तिना आवी रीते पाळिया बनावामां आवे छे। अने ए पाळिया होय ने एने यादी माटे बनावामां आवे छे, एनी उपर चित्रो बनावामां आवे छे, कोतरणी करवामां आवे छे अने लखाण पण लखवामां आवे छे। હવે આ પાળિયા છે ને એના ઉપર લાલ કલરનું સિંદોર નામનો એક પદાર્થ લગાવવામાં આવે છે, તો એ જોઈને ડોલરિયો નામનો છોડ છે એ આનંદથી ઝૂમી રહ્યો છે, મતલબ કે લહેરાઈ રહ્યો છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ પંક્તિમાં આપણને પાળિયાની વાત દર્શાવવામાં આવી છે। હવે આગળ શું કહે છે જોઈએ। એક આભ માથે ચાંદરડું, ચાંદરડે રાતા તેજ ભમર રેરમ ડોલરિયો। શું કહે છે? તો કે આભમાં એક ચાંદો દેખાય છે, આ ચાંદરને ચાંદરડું કહ્યું છે, અને એ ચાંદાનું તેજ છે, પ્રકાશ છે, એ રાતા રંગનું દેખાય છે। સાંજ પડે અને જ્યારે ચંદ્રનો પ્રકાશ આવતો હોય ત્યારે એની આજુબાજુ છે રાતા કલરનું, લાલ કલરનું થોડું તેજ એટલે કે પ્રકાશ જોવા મળે। તો એ જોઈને આ ડોલરિયો નામનો છોડ છે એ લુમી ઝૂમી રહ્યો છે, મતલબ કે લહેરાઈ રહ્યો છે। હવે જોઈએ આગળની પંક્તિમાં શું કીધું છે। એક સિંધુ પાડે સાંજલડી, સાંજલડી રાતા હોજ ભમર રેરમ ડોલરિયો। સિંધુ પાડે એટલે કે સમુદ્રના કિનારે, આ સમુદ્રના કિનારે જ્યારે સાંજ પડી હોય એ સાંજના કલરથી એટલે કે એના રંગથી છે એ સમુદ્રનું પાણી છે ને એ સરસ મજાનો લાલ રંગનો હોજ એટલે કે જાણે કે સરસ મજાનો કુંડ હોજ બની ગયો હોય એવું લાગે છે। અને એ જોઈને આ ડોલરિયો નામનો છોડ છે એ આનંદથી લુમી ઝૂમી રહ્યો છે, એટલે કે સરસ મજાનો લહેરાઈ રહ્યો છે। બરાબર છે? તો અહીંયા આપણે છે એ આખું કાવ્ય ફરીથી એક વખત સમજી લીધું। હવે છે એ આગળ આપણે જોઈએ। હવે જોઈએ એના શબ્દાર્થ, એટલે કે કયા શબ્દનો અર્થ શું થાય છે। તો પહેલી પંક્તિમાં વાત કરવામાં આવી છે મરઘાની, મરઘલડો એટલે કે મરઘો। ડોલરિયો એ એક જાતના ફૂલ છોડ છે, બરાબર છે, જે રાતા રંગના જોવા મળે છે। ઝુમખડું, ઝુમખડું એટલે કે ઝુમખું, ઝુંડ, જાજા બધો સમૂહ। મોલ, મોલ એટલે કે મહેલ। માંજર, મરઘાના માથા પરની કલગી, મરઘાના માથા ઉપર જે કલગી જેવું હોય છે એને માંજર કહેવામાં આવે છે। કાંખે એટલે કે કેળે, કમર પર। હિંગોળ, હિંગોળ એટલે કે રાતા રંગનો એક પદાર્થ છે, કંકુ જેવો રાતા રંગનો એક પદાર્થ આવે એને હિંગોળ કહેવામાં આવે છે। ગોખ, ગોખ એટલે કે ઝરૂખો, ગોખલો કે જે મહેલમાં જોવા મળે છે। ભાભલડી, ભાભલડી એટલે કે ભાભી, ભાઈના પત્ની। એની પછી તો કે પાવડિયો, પાવડિયો એટલે કે પાળિયો। સિંધુ એટલે કે સમુદ્ર, બરાબર છે? તો આ જોયા આપણે શબ્દના અર્થ। હવે આપણે જોઈએ આગળનો સ્વાધ્યાય કાર્ય। સૌથી પહેલો સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન છે વિકલ્પો। શું કીધું છે? ચાલો જોઈએ। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનો છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો?
તો સૌથી પહેલો વિકલ્પ શું છે? ચાલો બધા વાંચીએ. ઝુમખડું ક્યાં લટકી રહ્યું છે? ઝુમખડું ક્યાં લટકી રહ્યું છે? અ ઝાડ ઉપર, બ પાળ ઉપર, કે ક મહેલ ઉપર? તો આપણે હમણાં જ કાવ્યની અંદર સમજ્યું કે ઝુમખડું છે એ ઝાડ ઉપર લટકી રહ્યું છે. તો સાચો જવાબ આવશે અ ઝાડ ઉપર. બાજુના બોક્સમાં આપણે સરસ મજાનો અ એવું કરીશું. બીજું શું છે ચાલો જોઈએ. પારેવડું ક્યાં છે? શું કહે છે? પારેવડું એટલે કબૂતર ક્યાં બેઠું છે? અ ડાળ ઉપર, બ પાળ ઉપર, કે ક મહેલ ઉપર? તો આપણે હમણાં જોયું હતું કાવ્યમાં કે પારેવડું છે એ પાળ ઉપર બેઠેલું છે. પંક્તિમાં આપણે જોયું હતું કે એક પાળ ઉપર પારેવડે, પારેવડે આ રાતી આંખ ભમર રે રંગ ડોલરિયો. તો આ વિકલ્પનો જવાબ આવશે બ પાળ ઉપર છે. ત્રીજું શું છે ચાલો જોઈએ. મહેલ ઉપર શું છે? અ પોપટ, બ પારેવડું, કે ક મરઘો? તો આપણે હમણાં કાવ્યની અંદર સમજ્યું કે મહેલ ઉપર મરઘો છે, બરાબર છે. તો આ જે વિકલ્પ છે એના જવાબમાં આપણે લખીશું કે ક મરઘો, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે જોઈએ આગળનો વિકલ્પ શું સમજાવે છે આપણને. બહેનના સેંથામાં શું છે? બહેનના સેંથામાં શું છે? અ હળદર, બ અબીલ, કે ક હિંગોળ? તો આપણે પંક્તિમાં સમજ્યા હતા કે બહેનના સેંથામાં હિંગોળ નામનો જે લાલ કલરનો પદાર્થ આવે એ છે. તો સાચો જવાબ આવશે ક હિંગોળ. એની પછી પાંચમો વિકલ્પ શું છે જોઈએ. બધા વાંચશે. પાળીઓ ક્યાં છે? અ ભાગોળે, બ ચોકમાં, કે ક પહાડ ઉપર? તો આપણે છેલ્લી પંક્તિમાં જોયું કે પાળીઓ પહાડ ઉપર છે. તો વિકલ્પના જવાબમાં લખીશું ક, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોયો પ્રશ્ન એક વિકલ્પો. હવે એનાથી આગળનો જોઈએ પ્રશ્ન નંબર બે. પ્રશ્ન નંબર બે શું છે જો. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એક વાક્યમાં આપણને જવાબ આપવાના કીધા છે. પહેલો પ્રશ્ન શું છે ચાલો બધા વાંચીએ. ઝુમખડું ક્યાં રંગનું છે? ઝુમખડું ક્યાં રંગનું છે? તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા તમને જવાબ સુંદર અક્ષરે લખીને દર્શાવ્યા છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવી રીતે લેખન કાર્ય કરવાનું છે. તો એના જવાબમાં આપણે લખીશું આ રીતે. ઝુમખડું રાતા રંગનું છે. રાતા એટલે કે લાલ રંગનું, પરંતુ કાવ્યમાં આપણને રાતો શબ્દ વપરાયો છે એટલે આપણે લખીશું ઝુમખડું રાતા રંગનું છે. આવી રીતે ઉપરની લીટીને અડાડીને વ્યવસ્થિત શબ્દ શબ્દ વચ્ચે જગ્યા છોડીને લખવાનું તમારે રહેશે. ચાલો જોઈએ બીજો સવાલ શું છે. આંખ કોની રાતી છે? આંખ કોની રાતી છે? ચાલો યાદ કરીએ.
પારેવડાની આંખ રાતી છે. શું કીધું છે? તો કે પારેવડાની આંખ છે એ રાતી છે. પારેવડું એટલે કે કબૂતર, એની આંખ છે એ રાતી એટલે કે લાલ રંગની છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે જોઈએ ત્રીજો સવાલ અને જવાબ શું છે. મરઘલડાની માંજર હોય તો મોરને શું હોય? આ તો આપણને આમ જ ખ્યાલ પડી જાય એવો સવાલ છે, બરાબર ને? કે મરઘલડાની માંજર હોય તો મોરને કલગી હોય છે. મોરના માથા ઉપર જોવા મળે છે એને આપણે કલગી કહીએ છીએ. આપણે નિબંધમાં પણ લખી ચૂક્યા છીએ કે મોરના માથા પર કલગી હોય છે, બરાબર ને? તો જવાબમાં આપણે લખીશું કે મરઘલડાની માંજર હોય તો મોરને કલગી હોય છે. ચોથું શું છે ચાલો જોઈએ. ચાંદરડે શું રેલાય છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, કયો તો શું રેલાય છે? ચાંદરડે રાતા તેજ રેલાય છે. શું કીધું છે? તો કે ચાંદરડે રાતા એટલે કે લાલ કલરના તેજ એટલે કે પ્રકાશ રેલાય છે. હવે જોઈએ પાંચમો સવાલ અને જવાબ શું છે. ચંદ્ર અને સૂરજમાં શું ફેર છે? બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આપણે હંમેશા જોઈએ છે, ચંદ્રને પણ જોઈએ છીએ અને સૂરજને પણ જોઈએ છીએ. તો આ બંનેમાં શું ફેર છે એટલે કે શું ફર્ક છે? તો ચંદ્ર અને સૂરજમાં એ ફેર છે કે ચંદ્ર રાત્રે પ્રકાશ આપે છે અને સૂરજ દિવસે પ્રકાશ આપે છે, બરાબર ને? ચંદ્ર છે એ આપણને રાત્રે પ્રકાશ પાડતો પૂરો પાડતો જોવા મળે છે, જ્યારે સૂરજ છે એ દિવસે છે એ પ્રકાશ આપે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ જોયા આપણે એક વાક્યના સવાલના જવાબ. તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર પણ આવી જ સરસ રીતે ઉપરની લીટીને અડાડીને શબ્દ શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા છોડી અને લેખનકામ કરવાનું છે, બરાબર છે? તો ફરી આપણે જોઈએ કે આજે આપણે શું આગળનું કાર્ય કર્યું. આજે આપણે કર્યો સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન એક વિકલ્પો, અને પછી કર્યો સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન નંબર બે એક વાક્યના સવાલના જવાબ, બરાબર ને? તો આગળનું કાર્ય છે એ હવે પછીના તાસમાં આપણે કરતા જઈશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે હવે જોઈએ આજનું ઘરકામ. આજનું ઘરકામ શું છે જો? કાવ્ય છ રાતા ફૂલ જે અત્યારે આપણે ભણ્યા એનો સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન એક વિકલ્પો અને પ્રશ્ન બે એક વાક્યના સવાલ જવાબ છે એ તમારે પૂરી નાખવાના છે, બરાબર છે? તો આ બંને કાર્ય છે એ આજે તમારે કરવાનું રહેશે, બરાબર છે? આ ઉપરાંત ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે કે 24 તારીખથી આપણી FA2ની એક્ઝામ શરૂ થાય છે, તો તેની તૈયારીમાં પણ તમારે લાગી જવાનું છે. ટૂંક સમયમાં તમને સરસ મજાની પેપર સ્ટાઇલ, સિલેબસ અને રિવિઝન પણ મળી જશે. સરસ મજાની તૈયારી કરવા લાગી જજો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ફરી પાછું એકવાર જોઈએ ઘરકામમાં શું કરવાનું છે. તો કે આ કાવ્ય છ રાતા ફૂલ છે એના સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન એક વિકલ્પ અને પ્રશ્ન બે એક વાક્યના સવાલ જવાબ આજે તમારે લખી અને પાકા કરવાના છે, બરાબર ને? ચાલો વિદ્યાર્થી મિત્રો,
તો તમે ખૂબ સરસ મજાનું ભણી રહ્યા છો, સરસ લેખન વાંચન કરી રહ્યા છો, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ સરસ રીતે ઘરે રહીને ભણતા રહ્યો, આગળ વધતા રહ્યો તેવી બધા વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા. બરાબર છે? ઓકે, ચલો બાય બાય.